નમસ્કાર મિત્રો, રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષણ સંસ્થાન ક્ષેત્રીય કેન્દ્ર ગાંધીનગર તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું કે DLED ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન કોર્સ વિશે. ડિપ્લોમા એલિમેન્ટરી એજ્યુકેશન કોર્સમાં જે શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે અને પ્રિન્સિપલ દ્વારા વેરિફિકેશન થયેલ છે એ શિક્ષકો માટે આજે આપણે જોઈશું કે સ્વયં પોર્ટલ ઉપર એ શિક્ષકો પોતાની અધ્યયન સામગ્રી અને પોતાનું પ્રશિક્ષણ કેવી રીતે મેળવશે. તો એના માટે આપણે આ એક સેશનમાં જાણીશું કે સ્વયં પોર્ટલ કેવી રીતે કામ કરે છે, શિક્ષક એની અંદર કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકે છે, એના માટે આપણે થોડી જાણકારી મેળવીશું. સ્ક્રીન ઉપર જોશો તો આ સ્વયંની એક વેબસાઇટ છે, swayam.gov.in. હોમ પેજ ઉપર આ સ્વયંનું હોમ પેજ છે. જે શિક્ષક રજિસ્ટ્રેશન કરાવવા માંગે છે એના માટે અહીંયા રજિસ્ટર કરીને એક લિંક આપેલી છે. મિત્રો, આપ નવા યુઝર છો અને જો તમે રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હો તો અહીંયા સાઇન અપ કરીને એક ઓપ્શન આપેલું છે. અહીંયા આપણે એક ડેમો રજિસ્ટ્રેશન જોઈશું જેના અંતર્ગત હું કઈ ઇન્ફોર્મેશન અહીંયા ફિલ કરીશ. મિત્રો, સૌ પ્રથમ યુઝર નેમમાં આપે જે DLEDના કોર્સ માટે ઓનલાઈન જે કોર્સ માટે ફોર્મ ભરેલ છે એનો ફોર્મનો એક રેફરન્સ નંબર આપની જોડે હશે, જે સ્ટાર્ટિંગ Dથી થતો હશે. મિત્રો, અહીંયા હું જે જાણકારી નાખું છું એ એક અમાન્ય જાણકારી છે, એટલે આ જાણકારી હું ડેમોન્સ્ટ્રેશન માટે નાખું છું. આપ પોતાનો જે રેફરન્સ નંબર છે રજિસ્ટ્રેશન ફોર્મની ઉપર આપેલ છે એ રજિસ્ટ્રેશન રેફરન્સ નંબર આપ અહીં યુઝર આઈડીમાં યુઝર નેમમાં નાખી શકો છો. એના પછી જે પાસવર્ડ, ન્યૂ પાસવર્ડ, પાસવર્ડની અંદર જેમ મેં કીધું કે કેરેક્ટર તમારા 8 થી 16 કેરેક્ટર્સ હોવા જોઈએ. એની અંદર આલ્ફા ન્યુમેરિક, સ્પેશિયલ સિમ્બોલ અને અપર કેસ, લોઅર કેસ, કેસ સેન્સિટિવ તમારો પાસવર્ડ હોવો જોઈએ. મિત્રો, હું અહીંયા પાસવર્ડમાં એન્ટર કરું છું NIOS@123. હવે જે મેં ન્યૂ પાસવર્ડની અંદર જે પાસવર્ડ રજિસ્ટ્રેશન કરાવ્યો છે એ જ પાસવર્ડ હું કન્ફર્મ પાસવર્ડમાં નાખીશ, NIOS@123. હવે અહીંયા એક કોલમ આપેલું છે કે ઈમેલ એડ્રેસનું એક કોલમ આપેલું છે. ઈમેલ એડ્રેસના કોલમ ઉપર તમારું જે ઈમેલ આઈડી છે, જે વેલિડ ઈમેલ આઈડી છે, જેની અંદર તમે ઓપન કરી શકો તમારા ઈમેલ આઈડીને કોઈ પણ પોર્ટલ ઉપર, જીમેલ હોય કે યાહુ હોય કે માઇક્રોસોફ્ટ હોય, તો એ વેલિડ ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરો, જેનાથી તમારા વેલિડ ઈમેલ આઈડી ઉપર એક વેરિફિકેશન આવશે, વેરિફિકેશન કોડ આવશે. ઈમેલ આઈડી એન્ટર કર્યા પછી સેન્ડ વેરિફિકેશન કોડ આપને નાખવાનો રહેશે. હવે મારે વેરિફિકેશન કોડ જોવા માટે જીમેલ અકાઉન્ટ, જે મેં એન્ટર કર્યું છે કે જીમેલનું ઈમેલ આઈડી એન્ટર કરેલ છે, એ જીમેલના એકાઉન્ટ ઉપર હું જઈશ. માની લો કે મારું જે જીમેલ એકાઉન્ટ હતું એ જીમેલ એકાઉન્ટ હું અહીંયાથી ઓપન કરીશ અને જે વેરિફિકેશન કોડ છે એને લેવા માટે મારું જીમેલ એકાઉન્ટ મારે ઓપન કરવું પડશે. મિત્રો, તમારા જે વેલિડ ઈમેલ આઈડી હોય એ જ એન્ટર કરજો, વારંવાર હું તમને દરખાસ્ત કરું છું. મિત્રો, જે આપણે ઈમેલ આઈડી અહીંયા એન્ટર કર્યો, આપણે જે ઈમેલ એડ્રેસ ઉપર આપણે વેરિફિકેશન કોડ જોવા માટે આપણો ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો પડશે. અહીં જોઈ શકો છો કે વેરીફાઈ યોર ઈમેલ એડ્રેસમાં આપને આપનો કોડ અહીંયા મેલ દ્વારા આવી ગયેલ છે. આ કોડને અહીંયાથી કોપી કરીને સ્વયં પોર્ટલ ઉપર પેસ્ટ કરીને વેરીફાઈ કોડ કરવાનું રહેશે. યુ મેડ ટુ મે ઇનકરેક્ટ અટેમ્પ્ટ આવે છે, બરાબર છે? એનો મતલબ એ કે તમારો જે કોડ છે એ ક્યાંય મિસમેચ થયેલો છે. સેન્ડ નો કોડ ઈમેલ આઈડી પર જોઈશું, આપણે ઇનબોક્સમાં જોઈશું કે આપણને કોઈ કોડ મળે છે. હા, મળ્યો છે આપણને કોડ 701012. આ કોડને આપણે વેરિફિકેશન કોડમાં નાખીશું. આ કોડ વેરિફિકેશન થયા પછી તમે તમારી સરનેમ અને તમારું નામ પણ અહીંયા એન્ટર કરી શકો છો. તમે જ્યારે લોગિન કર્યો ત્યારે તમારા ડિસ્પ્લેના ડિસ્પ્લે સ્ક્રીન ઉપર તમારે ડિસ્પ્લે નેમ રાખી શકો છો.
તો આપ કોઈ પણ ડિસ્પ્લે નેમ રાખી શકો છો, જેમ મેં અહીંયા મારું નામ ડિસ્પ્લે નેમ પર રાખેલ છે. ઓકે, આ ડિટેલ ફિલ થયા પછી અહીંયા તમને ક્રિએટનો ઓપ્શન મળશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્રિએટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે વેબ પોર્ટલ ઉપર આપને પ્રોફાઇલ અપડેટ કરવા માટેની એક ઓપ્શન મળશે, જેની અંદર આપ જેન્ડર, લર્નિંગ ઓબ્જેક્ટિવ, તમે સેના કયા કોર્સ માટે અને તમે કયા કોર્સ માટે તમે અહીંયા સર્ટિફિકેશન માટે કે ડિપ્લોમા માટે તમે એનરોલ થયા છો એનું તમારે અહીંયા આગળ લાઇક લર્ન ટુ કરીને એક ઓપ્શન મળશે. આપનો મોબાઈલ નંબર, એજ ગ્રુપ સિલેક્ટ કરવાની રહેશે આપને. અહીંયા 13-17, 16-25, 26-35, 36-45, 46-60 અને 60 કરતાં વધુ. તમારું બેઝિક ક્વોલિફિકેશન શું છે એ તમારે અહીંયા દર્શાવવું પડશે. ઓક્યુપિકેશનમાં તમે એમ્પ્લોય છો, અનએમ્પ્લોય છો એ તમારે દર્શાવવાનું રહેશે. કન્ટ્રીની અંદર ઇન્ડિયા, સ્ટેટમાં આપણે ગુજરાત માટે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. સિક્યુરિટી ક્વેશ્ચન એ તમારા માટે કેમ જરૂરી છે, કારણ કે તમે ક્યારે પણ લોગિન વખતે પાસવર્ડ ભૂલી જાઓ અથવા તો કોઈ પણ લોગિન વખતે તમને પ્રોબ્લેમ ક્રિએટ થાય તો સિક્યુરિટી ક્વેશ્ચન દ્વારા તમે આ પોતાનો ઈમેલ એક્સેસ કરી શકો છો, રજિસ્ટ્રેશન એક્સેસ કરી શકો છો. અહીંયા હું બટન દબાવીશ સેવ એન્ડ કન્ટિન્યુ. એકવાર ડિટેલ જોયા પછી અહીંયા હું દબાવીશ સેવ અને કન્ટિન્યુવાળું એક બટન ક્લિક કરીશ. એના પછી જો તમારા ડિટેલમાં કોઈ પણ જાતની ખામી નહીં હોય તો સ્વયંનું એક એગ્રીમેન્ટ તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળે છે, એ તમને એગ્રીમેન્ટ તમને જોવા મળશે. એગ્રીમેન્ટમાં તમે રૂલ્સ છે, તમારા સ્વયં પોર્ટલ કેવી રીતે યુઝ કરવું એના રૂલ્સ આપેલા છે. હું અહીંયા એગ્રી કરીશ. હવે જો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમે જોશો તો સ્વયંનું એક તમને સિમ્બોલ જોવા મળશે, અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે ડિસ્પ્લે નેમ હતું મારું એ ડિસ્પ્લે નેમ જોવા મળે છે, અને લોગિન એઝ અ સ્ટુડન્ટ તરીકે મને એક લિંક જોવા મળે છે. એનો મતલબ એ કે હું રજિસ્ટ્રેશન મારું આ વેબસાઇટ ઉપર થઈ ગયેલ છે. હવે હું આને લોગ આઉટ કરી દઈશ. લોગ આઉટ કર્યા પછી જે યુઝર નેમ અને જે પાસવર્ડથી મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એ યુઝર નેમ અને એ પાસવર્ડથી હું અહીંયા લોગિન કરીશ. યુઝર નેમ અને પાસવર્ડ તમને યાદ હોવા જોઈએ. જો યુઝર નેમ અને પાસવર્ડ તમે ભૂલી જશો તો તમારું રજિસ્ટ્રેશન જે છે એ ઓપન થઈ શકશે નહીં. રજિસ્ટ્રેશન થયા પછી તમે અહીંયા જોઈ શકશો માય કોર્સ. માય કોર્સની અંદર તમારે જે કોર્સ છે એના માટે એનરોલ થવું પડશે. પહેલાં તો એનરોલ થવા માટે તમારે અહીંયા ડીએલએટ અને બ્રિજ કોર્સનું એક તમને ઓપ્શન જોવા મળશે. મિત્રો, રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થયા પછી આપ લોગિન પેજ ઉપર ફરીથી લોગિન કરશો. મિત્રો, આપણે જે યુઝર નેમ અને પાસવર્ડ જે આપણે રજિસ્ટ્રેશન વખતે ઉપયોગ કરેલ એ રજિસ્ટ્રેશન માટે યુઝર નેમ અને પાસવર્ડ અહીંયા એન્ટર કરો. એના પછી સાઇન ઇન પર ક્લિક કરીએ તો આપ જોઈ શકશો કે અહીં તમને રાઇટ હેન્ડ સાઈડ ઉપર તમારું જે ડિસ્પ્લે નેમ હતું એ ડિસ્પ્લે નેમ તમને જોવા મળશે, અને પોર્ટલ ઉપરથી તમને જે એક્ટિવિટી છે ડે વાઇઝ અને વીકલી વાઇઝ તમને ડેશબોર્ડ ઉપર તમને આ વસ્તુ જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે કે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આપને હોમ પેજ પર ક્લિક કરવાનું રહેશે. અત્યારે આપ લોગિન છો હોમ પેજ પર, તમે સ્વયંના પોર્ટલના હોમ પેજ ઉપર છો. આપે અહીંયા પ્રોગ્રામ કેટેગરીઝ જે આપેલી છે એમાં આપે ડીએલએડ એન્ડ બ્રિજ કોર્સને સિલેક્ટ કરવાનું રહેશે. ડીએલએડ અને બ્રિજ કોર્સને સિલેક્ટ કરવા માટે આપે હોમ પેજ પર જવું પડશે અને ડીએલએડ અને બ્રિજ કોર્સને પ્રોગ્રામ સિલેક્ટ આપણે કરવું પડશે.
ક્લિક કર્યા પછી તમે અહીંયા જોઈ શકશો કે DLED માટે 501 જે સબ્જેક્ટ કોડ 501 છે એલિમેન્ટરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા, એનું તમને એક પોર્ટલની એક લિંક જોવા મળે છે. અને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમને કેટેગરીઝ જોવા મળે છે જેમાં તમને અલગ અલગ પ્રોગ્રામ્સ વીક વાઇઝ જે તમારા ડિપ્લોમા પ્રોગ્રામ છે એ તમને જોવા મળશે. તમારે DLED 501ની જે લિંક છે એની ઉપર આપણે ક્લિક કરવું પડશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એ લિંક ઉપર ક્લિક કરશો, પહેલી વાર રજિસ્ટ્રેશન જે કરતા હશે યુઝર્સ માટે, એ લિંક ઉપર ક્લિક કર્યા પછી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમે જોઈ શકો છો કે ઓરેન્જ કલરમાં એનરોલ્ડ નાવ કરીને એક લિંક અવેલેબલ છે. એનો મતલબ એ થાય કે આની ઉપર તમે જ્યારે ક્લિક કરશો એનરોલ નાવ ઉપર, એનો મતલબ કે તમે આ વેબસાઇટની અંદર સક્સેસફુલી એનરોલ્ડ થઈ ચૂક્યા છો અને તમારો અહીંથી સ્ટાર્ટ ટાઈમિંગ સ્ટાર્ટ થઈ જાય છે. તમારો જ્યારે અત્યારે લોગિન ટાઈમિંગ જે તમારો સ્ટાર્ટ થયો છે એ તમે એનરોલ્ડ નાવ કરવાથી તમારું લોગિન અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. એનો મતલબ એ કે તમે 8 તારીખે, આજ તમને ડેટ પણ બતાવે છે ને, તમારું ટાઈમિંગ રજિસ્ટ્રેશન લોગિન ટાઈમિંગ પણ અહીંયા ડિસ્પ્લે કરશે. તમારી જે અટેન્ડન્સ છે એ પણ તમારી આ લોગિન ટાઈમિંગથી પણ ગણવામાં આવશે. એનરોલ્ડ નાવ કર્યા પછી જ તમે આ વેબ પોર્ટલને ઉપયોગ કરી શકશો. વેબ પોર્ટલમાં તમે જોશો એનરોલ નાવ કર્યા પછી માય કોર્સ આપેલું છે. માય કોર્સની અંદર તમને અહીંયા 501 DLED જે કોર્સ છે એના માટેના નોટિફિકેશન, શિડ્યુલ, ડિસ્કશન સેશન, FAQ, અસાઇનમેન્ટ્સ ને બધું જ તમને અહીંયા મૂકવામાં PDF તરીકે મૂકવામાં આવશે. આપણે આમાંથી જોઈએ કે શિડ્યુલ શું છે. શિડ્યુલ જોવું હોય આપણે તો શિડ્યુલ પણ તમે અહીંથી ચેક કરી શકો છો. તમારે કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ હોય, FAQ હોય તો FAQ પણ અહીંયાથી ચેક કરી શકો છો. તમારે નોટિફિકેશન અહીંયા જોવા હોય તો નોટિફિકેશન પણ તમે અહીંયાથી જોઈ શકો છો. લોગિન થયા પછી આ વેબ પોર્ટલમાં તમારે ઓનલાઈન અટેન્ડન્સ થઈ જશે. એટલે કે તમારે આ વેબસાઇટનો જ્યારે જ્યારે તમે ઉપયોગ કરશો ત્યારે તમે ત્યારે ત્યારે તમારા આ પ્રોગ્રામમાં તમારું અટેન્ડન્સ જે છે એ એડ થઈ જશે. તો મિત્રો આ તમારે વેબસાઇટ ઉપયોગ કરીને તમારે ઓનલાઈન કોર્સ મટીરિયલ પણ દરરોજ લોગિન થાય તે રીતે તમારે પ્રયાસ કરવાનો રહેશે. એવરી ડે તમારી અટેન્ડન્સ આની અંદર કાઉન્ટ થશે. અહીંયાથી તમે કોર્સ મટીરિયલ પણ જોઈ શકશો, વિડીયો લેક્ચર્સ પણ જોઈ શકશો અને તમારા કોર્સ રિલેટેડ જે પણ અપડેટ્સ હશે એ આ વેબસાઇટના લોગિન પર તમે તમારા વેબસાઇટના લોગિન ઉપર જોઈ શકશો. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તમારે આ ડે બાય ડે ડેલી તમારે આ પોર્ટલનો ઉપયોગ કરવાનો છે, લોગિન કરવાનું છે અને કોર્સને ઓનલાઈન તમારે ભણવાનું છે. તો મિત્રો તમને અહીંયા જે ઓવરવ્યૂ, નોટિફિકેશન, ડિસ્કસ, શિડ્યુલ, લર્નર્સ, FAQ, રેટ ઓફ ધીસ કોર્સ, અસાઇનમેન્ટ બધા જ લિંક જે આપેલી છે એ લિંકનો તમારે ઉપયોગ કરીને તમારે ઓનલાઈન કોર્સ અહીંયા ભણવાનું રહેશે. તો મિત્રો તમે આ સ્વયં પોર્ટલ પર લોગિન થઈને તમે તમારા ચેપ્ટર્સ જે પણ છે અહીંયા આગળ તમે શિડ્યુલ પણ તમારા જોઈ શકો છો. તો સ્વયં ઉપર રજિસ્ટ્રેશન કરાવવું કેટલું ઇઝી છે જોયું ને તમે. તો મિત્રો આશા રાખું છું કે તમે લોકો આ સ્વયં પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન સારી રીતે કરી શકશો. અને કોઈ પણ તમને આની માર્ગદર્શન તમારે જોઈતું હોય તો એના માટેની એક માર્ગદર્શિકા પુસ્તિકા પણ dlet.nios.ac ઉપર અમે મૂકેલી છે. તો મિત્રો આ તમને એકદમ ઇઝી લોગિન છે, તમે ઇઝીથી લોગિન થઈ શકો છો, ઓનલાઈન કોર્સ મટીરિયલ જોઈ શકો છો, વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો અને તમારી દરરોજની ઓનલાઈન અટેન્ડન્સ પણ આમાં ઓટોમેટિક અપડેટ થઈ જશે. પણ હા, દરરોજ તમે આ લિંકનો ઉપયોગ કરીને લોગિન થજો. ધન્યવાદ.